ઋષિમુનિઓ એ પ્રાણ પણ પ્રાપ્તિ કરી છે ને એ ઘણી વસ્તીની વચ્ચે નથી કરી પ્રાપ્તિઓ જંગલમાં જ રહે છે આવી શિબિર કરવાથી આપણા વિચારમાં કઈ કુણક હોય ખૂટતું હોય એ તમે ગ્રોથ થઈને જયારે એથી પૂછો ત્યારે તમારે કેટલાય પ્રશ્નો સોલ્વ થઈ જાય જેટલા વૃક્ષોને સ્પર્શ થયો છે જેટલા વૃક્ષો પર આપણા શરીરની હવા ગઈ હશે જેટલા ગ્રાસને આપણા ચરણ અડ્યા હશે એ બધાય જીવાત્માઓને કલ્યાણનો માર્ગ મળી ગયો હવે સુસુપ્ત હોય ને જગાડે તંદ્રામય થી અને થી સુરાતન જગાડે સત્સંગમાં શિથિલ થઈ ગયો હોય એટલે કે સાવ સુઈ ગયો હોય એને એથી સિદ્ધો કરે આડોળો જતો હોય એને સીધે માર્ગે ચલાવે એને કહેવાય સંત અને ત્રણ ને રાજી પો દેવાનો સંત પેરેન્ટ્સ ને મહારાજ એ તું કરી જાય તેન યુ પાસ એવરીથિંગ જીવની આનંદ ખબર આપણે તનનો આનંદ
મનનો આનંદ અને જીવનો આનંદ. અને એ વખતે જે તમે નિર્ણય આપો છો અને નિર્ણય જે છે ને તમને આગળ ઉતારે છે ને તમને નીચે ઉતારે છે.